नमस्कार विद्यार्थी मित्रों, श्री बीबीएन बीबी हिरपरा कन्या विद्यालय कालावड वती धोरण 11 विषय बीए अने चेप्टर नंबर 5 में आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप नवा चेप्टर की शुरुआत करवा जा रहे हैं। चेप्टर नंबर 5 है धंधाकीय व्यवस्था स्वरूपों, एट्ले कि जे कोईपण व्यक्ति धंधा साथ संकड़ेला है ए धंधाना पण अलग अलग स्वरूपों होई सके छे। जेम के कोई एक व्यक्ति एकली पण पोतानो धंधो करती होय तो ज्यारे तमे भागीदारी पेढ़ी एवं पण नाम सांभळेलू हशे, एटले के एक करता वधारे व्यक्तिओ पण पार्टनरशिप में एटले के भेगा मळीने साथे काम करता होय, आप अथवा तो कंपनी स्वरूप में काम करता होय, सहकारी मंडळीनुं तमे नाम सांभळेलू हशे, तो आ बधा जे मैं नाम लीधेला छे ए छे धंधाकीय व्यवस्थाना स्वरूपो एक। आना पछीनुं चेप्टर छे धंधाकीय व्यवस्थाना स्वरूपो बे, एटले के धंधाकीय व्यवस्थाना जे स्वरूपो छे ए अमुक स्वरूपो चेप्टर नंबर 5 में आपेला छे। अहीं आपणे एना धंधाकीय व्यवस्थाना 3 स्वरूपो विशे वात करवानी छे। वैयक्तिक मालिकी, हिंदु अविभक्त कुटुंब એટલે કે HUF દ્વારા ચલાવાતો ધંધો, અને ત્રીજી વાત કરવાની છે ભાગીદારીની। ત્યાર પછીના જે સ્વરૂપો છે એ આપણે આના પછીના ચેપ્ટરમાં ભણવાનું થાય છે। જોઈ લઈએ પ્રસ્તાવના। સમયની સાથે સાથે માનવીની જરૂરિયાતો વધતી ગઈ અને તેમાં વિવિધતા આવતી ગઈ, એટલે કે જેમ જેમ સમય પસાર થતો ગયો, જેમ જેમ આપણી પાસે ટેકનોલોજીનું પ્રમાણ વધતું ગયું, સાધનોનું પ્રમાણ વધતું ગયું, એમ માનવીની જરૂરિયાતો પણ કેવી થતી ગઈ, વધતી ગઈ, અને એમાં જરૂરિયાતમાં પણ વિવિધતા આવતી ગઈ। માનવી પોતાની તમામ જરૂરિયાતો પોતાની જાતે સંતોષવા અસમર્થ બન્યો। પહેલાં શું હતું, સાધનોનું પ્રમાણ મર્યાદિત હતું, એટલે માનવીની જરૂરિયાતો પણ કેવી હતી, મર્યાદિત હતી, એકબીજા ઉપર આધાર રાખી અને એ સંતોષાઈ શકતી હતી। પણ હવે માનવીની પોતાની તમામ જરૂરિયાતો પોતાની જાતો સંતોષી શકે એ માટે એ અસમર્થ બન્યું, એટલે કે એવું શક્ય રહ્યું નહીં, અને તેને બીજાઓની મદદ જરૂર પડી। આમ વિનિમય દ્વારા, વિનિમય એટલે શું, તો કે લેવડ દેવડ, કોઈ પણ જાતની લેવડ દેવડ એને કહેવામાં આવે છે વિનિમય। આમ વિનિમય દ્વારા વેપારની શરૂઆત થઈ, એટલે કે શરૂઆત જ્યારે વેપારની શરૂઆત થઈ હતી એ બદલા પદ્ધતિથી થઈ હતી, ત્યારે નાણું અસ્તિત્વમાં હતું નહીં, એટલે કે વિનિમય દ્વારા થઈ હતી। ત્યારબાદ સમાજમાં એક વર્ગ એવો અસ્તિત્વમાં આવ્યો કે જે સમાજના જુદા જુદા માનવોની જરૂરિયાત સંતોષવા વસ્તુ, સેવા અને નાણાંની લેવડ દેવડ કરવા પોતાનો સમય, એટલે કે પોતાનો પૂરેપૂરો કામનો સમય એ વસ્તુ, સેવા અને નાણાંની લેવડ દેવડ કરવા માટે જ વાપરતો હતો અને શક્તિ ખર્ચવા લાગ્યો, જેને અત્યારે આપણે વેપારી વર્ગ તરીકે ઓળખીએ છીએ। ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ માટે તેણે અલગ વ્યવસ્થા કરી, એટલે કે ખરીદી માટેની અને વેચાણ માટેની એક જગ્યા સુનિશ્ચિત કરી। આમ ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી, ભાગીદારી, હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો, સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની જેવા સ્વરૂપો ક્રમશઃ અસ્તિત્વમાં આવતા ગયા। એટલે કે આ ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ જે જે રીતે અલગ અલગ રીતે કરવામાં આવી એના આધારે આટલા સ્વરૂપો છે એ નવા અસ્તિત્વમાં આવ્યા। હવે આપણે જે પહેલો પ્રકાર ભણવાનો છે, એટલે કે પહેલું સ્વરૂપ જે ભણવાનું છે ધંધાકીય વ્યવસ્થાનું, એને કહેવામાં આવે છે વૈયક્તિક માલિકી। વિદ્યાર્થી મિત્રો, સાદા અર્થમાં કહું તો વૈયક્તિક માલિકી એટલે શું, તો કે એક જ વ્યક્તિ દ્વારા ધંધો ચલાવાતો હોય એને વૈયક્તિક માલિકી કહેવામાં આવે છે। એટલે એક જ વ્યક્તિ દ્વારા એટલે શું, તો કે ધંધાનું તમામે તમામ કાર્ય, સંચાલન, એની માલિકી પોતે ભોગવતો હોય, ધંધામાં રોકાણ પોતે કરતો હોય, પછી એ ધંધા અંગેના તમામે તમામ નિર્ણયો પોતે લેતો હોય, અને જો ધંધામાં નફો કે ખોટ થાય તો એ પણ પોતે જ ભોગવતો હોય, એ સિવાય ધંધામાં જો નાણાંની જરૂર પડે તો એ નાણાંની વ્યવસ્થા પણ પોતે જ કરતો હોય, એટલે કે ધંધા અંગેનું સંપૂર્ણે સંપૂર્ણ કાર્ય એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય, એટલે કે પોતે જ માલિક, પોતે જ એનો કર્મચારી, પોતે જ કામ કરે, પોતે જ નફો ખોટ ભોગવે, એને કહેવામાં આવે છે વૈયક્તિક માલિકી। જોઈએ આપણે બુક પ્રમાણે, તો કે ધંધાકીય વ્યવસ્થાના
બીજા સ્વરૂપો કરતાં, એટલે આ બધા જે આપણે સ્વરૂપો જોયા એ બધા સ્વરૂપો કરતાં વૈયક્તિક માલિકીનું સ્વરૂપ સૌથી જૂનું, એટલે કે ધંધાકીય વ્યવસ્થાની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ હતી, એટલે સૌથી જૂનું અને સરળ છે. આ સ્વરૂપ વેપાર ધંધાના ઉદ્ગમકાળથી, એટલે કે જ્યારથી વેપાર ધંધાની શરૂઆત થઈ ત્યારથી જ અસ્તિત્વમાં આવેલું છે. ઝડપથી બદલાતા જતા વિશ્વમાં વેપાર ધંધાના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા અને વિકસ્યા, છતાં આ પ્રાચીન અને સરળ પ્રથા હજુ પણ ટકી રહી છે. એટલે કે જેમ જેમ વિશ્વમાં ટેકનોલોજી આવતી ગઈ, સમય બદલાતો ગયો, એ પ્રમાણમાં, એટલે કે જેમ જેમ દેશનો વિકાસ થતો ગયો, બધા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, છતાં પણ હજી વૈયક્તિક માલિકીનું સ્વરૂપ એટલું જ સરળ છે, એટલું જ જોવા મળે છે અને પ્રાચીન એટલે કે જૂનું છે. વૈયક્તિક માલિકીનો અર્થ જોઈ લઈએ તો કે વૈયક્તિક માલિકી એ એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય છે. એટલે કે વૈયક્તિક માલિકી કોને કહેવાય? તો કે એક વ્યક્તિ દ્વારા જ તમામે તમામ ધંધાની પ્રક્રિયા એટલે કે કાર્યો કરવામાં આવતા હોય તેને વૈયક્તિક માલિકી કહેવામાં આવે છે. જેમ કે જે ધંધો ચલાવે છે એ ધંધાનો માલિક પણ એ પોતે જ હોય, એ જે વ્યક્તિ હોય તે. સંચાલન એટલે કે ધંધા અંગેના જે કોઈ પણ કાર્યો કરવાના હોય, નિર્ણયો લેવાના હોય, એનું આયોજન કરવાનું એ પણ એ જ વ્યક્તિ સંભાળે છે, અને એના આયોજન મુજબ ખરેખર કાર્ય થાય છે કે નહીં એ પણ એ પોતે જ જોવે છે અને નક્કી કરે છે કે ખરેખર જે મેં આયોજન કરેલું હતું એ મુજબ જ કામ થાય છે કે નહીં. તો કે વૈયક્તિક માલિકી એ એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય. સરળ ભાષામાં કહું, તમને કાંઈ ના આવડે તો વૈયક્તિક માલિકી તો કે એક જ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો ધંધો, એટલે કે માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય તેને વૈયક્તિક માલિકી કહેવામાં આવે છે. એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરી, એટલે કે એ ધંધા અંગે જે મૂડીરોકાણ જરૂરી હશે એ પોતે જ કરશે, ધંધાની શરૂઆત પોતે જ કરશે અને ધંધાને વિકાસ એટલે કે ધંધાને આગળ લઈ જવાના કાર્યો પણ પોતે જ કરે છે. અને ધંધાના કાર્યો જેવા કે એના ધંધા અંગે જે કંઈ પણ ખરીદી કરવાની હોય કે વેચાણ અંગેના કાર્ય હાથ ધરવાના હોય એ પણ પોતે જ સંભાળે છે, અને તેના પરિણામે એટલે કે ધંધામાં જે નફો થાય કે નુકસાન થાય તે પણ એ પોતે જ ભોગવે છે. લુઈસ હેનરીના મતે એકાકી વેપાર એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે. એકાકી વેપાર એટલે કે એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો વેપાર, વૈયક્તિક માલિકીનું બીજું નામ કહી શકાય એકાકી વેપાર. તો કે એકાકી વેપાર એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ ઉપર એટલે કે એ સમગ્ર ધંધાનું માલિકી એક જ વ્યક્તિના હાથમાં, એટલે કે ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે, જે જવાબદાર છે ધંધાના કાર્યને દોરે છે, જે જવાબદાર છે એટલે કે ધંધાને લગતા કોઈ પણ કાર્યો અંગેની જવાબદારી એની રહે છે, નફાખોટ અંગેની જવાબદારી એની રહે છે, ધંધાના કાર્યોને દોરે છે એટલે કે ધંધાના તમામે તમામ કાર્યોની જવાબદારી પણ એની રહે છે, અને એકલો જ નિષ્ફળતાનું જોખમ વહોરે છે. એટલે કે માની લો કે કદાચ જો ધંધામાં નુકસાન જાય તો એ નુકસાન પણ નુકસાન થાય એનું જોખમ પણ પોતે જ ઉઠાવે છે. આ વ્યાખ્યા પરથી સમજી શકાય છે કે એકાકી વેપારી કે વૈયક્તિક માલિક એકલો જ સમગ્ર રીતે જવાબદાર છે, સંપૂર્ણ વેપાર તેની દોરવણી હેઠળ ચાલે છે, અને વેપારમાં ખોટ આવે કે નાદારી નોંધાવી પડે. નાદારી નોંધાવી પડે એટલે શું? તો કે વારંવાર વ્યક્તિ ખોટ કરતો હોય, પછી એની પાસે એણે જો કોઈ પાસેથી ઉછીના પૈસા લીધેલા હોય એ ચૂકવવાની ક્ષમતા પણ ન હોય એ વ્યક્તિને નાદાર કહેવામાં આવે છે. એટલે કે તમે માની લો કે કોઈ પાસેથી 10,000 દેવું કરેલું છે, ધંધા માટે ઉછીના લીધેલા છે, હવે તમારા ધંધામાં ખોટ આવે છે, એ 10,000 ચૂકવવાની ક્ષમતા પણ તમારા પાસે નથી, તો તમે અદાલતમાં જઈ અને નાદારી તરીકેનું નોંધ કરાવો છો. એટલે એને કહેવામાં આવે છે નાદારી નોંધાવી પડે તેનું જોખમ પણ તેના માથે જ રહે છે. લાક્ષણિકતાઓ જોઈ લઈએ. સૌથી પહેલું છે સ્થાપનાની સરળતા. તો કે વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. બાકી બધા તમે જેમ જેમ સ્વરૂપો જોશો એના પ્રમાણમાં વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કારણ કે વ્યક્તિ પોતે જ પોતાનો ધંધો શરૂ કરવા માંગે છે, તો કાયદેસરનો વેપાર તમે કોઈ પણ, એટલે કે તમે જે રાજ્યમાં વેપાર કરવા માંગો છો એ રાજ્યમાં જે
વેપાર ગેરકાયદેસર ગણવામાં આવેલો છે, એ વેપાર સિવાય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વેપાર ગમે તે સ્થળે શરૂ કરી શકે છે. માની લો કે ગુજરાતમાં દારૂબંધી હોય તો દારૂનો વેપાર કરવો હોય તો એ કાયદેસરનો વેપાર કહેવાતો નથી. એટલે કે વૈયક્તિક માલિકની સ્થાપના વિધિ ખૂબ સરળ છે, કાયદાની કોઈ આટીઘૂટી નડતી નથી, કાયદેસરનો વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે શરૂ કરી શકે છે. બીજું મૂળી, તો કે વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ હોય છે, એટલે પોતે જ પોતાના ધંધાને લગતી જેટલી મૂડીની જરૂર છે એ મૂડી રોકે છે, અને જો એ માલિકને એ મૂડી અપૂરતી લાગે એટલે કે ઓછી લાગે તો એ નાણાં ઉછીના ક્યાંથી લેવા એ પણ પોતે જ નક્કી કરી અને મેળવે છે. એટલે વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ મૂડી રોકે છે, જો તેને પોતાની મૂડી અપૂરતી જણાય તો તે નાણાં ઉછીના લઈને પણ ધંધામાં રોકી શકે છે. આ ઉછીના નાણાં પરત કરવાની જવાબદારી પણ કોની રહે છે? એ માલિકની જ રહે છે. ત્રીજું છે વ્યવસ્થા શક્તિ, તો કે વૈયક્તિક માલિક પોતે જ ધંધાનો વ્યવસ્થાપક છે. માલિક પોતે, સંચાલન પોતાના દ્વારા અને અંકુશ પણ પોતાના દ્વારા, એટલે પોતે જ ધંધાનો વ્યવસ્થાપક છે. સામાન્ય રીતે માલિક પોતે જ ધંધાના જે કાર્યો એટલે કે ખરીદ વેચાણની, ઉઘરાણીની, હિસાબી કામકાજ તેમજ અન્ય વ્યવસ્થા જે કરવાની હોય તે પોતે જ સંભાળે છે. તે પોતે જ ધંધાનો માલિક છે અને પોતે જ સંચાલક છે, એટલે પોતે જ કયું કાર્ય કયા સમયે કરવું એ નક્કી કરે છે અને કરે છે. જરૂર પડે તો કુટુંબના સભ્યો અથવા તો સગાની કે પગારદાર વ્યક્તિની મદદ લઈ શકાય છે. જો વૈયક્તિક માલિકી દ્વારા ધંધોની શરૂઆત કરેલી હોય અને એનો ધંધો ખૂબ જ વિકાસ પામે અને એને જરૂર પડે તો એ કુટુંબના સભ્યની મદદ પણ લઈ શકે છે, સગાની પણ લઈ શકે છે અથવા કોઈ પગારદાર કર્મચારીને પણ રાખી શકે છે. ચોથું કાર્ય છે કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો, તો કે વૈયક્તિક માલિક પોતે જ ધંધો કરે છે, પોતે જ એ ધંધા અંગેની તમામે તમામ વાતાવરણ જોવે છે, તો જે અંગે જે સમયે નિર્ણય લેવાના હોય છે તે પોતે જ લઈ લે છે, એને કોઈને પૂછવા જવું પડતું નથી. એટલે કે વૈયક્તિક માલિક ધંધા અંગે મુક્ત વાતાવરણ અનુભવે છે, ધંધાકીય કાર્યો પોતાની સૂઝ અને આવડત અનુસાર સંપૂર્ણ સ્વતંત્રતાથી કરે છે અને પોતે જ માલિક હોવાથી ઝડપી અને સરળતાથી નિર્ણયો લઈ શકે છે. ત્યાર પછીનું છે જવાબદારી, તો કે વૈયક્તિક માલિકીમાં દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ અમર્યાદિત જવાબદારી તમારે સમજવી જરૂરી છે. આગળના ઘણા બધા ચેપ્ટરમાં અમર્યાદિત જવાબદારી એટલે શું એ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો, અમર્યાદિત જવાબદારી એટલે તમે કોઈ પાસેથી દેવું કરેલું છે અથવા તો પેઢીએ દેવું કરેલું છે, તમારી કંપની કે પેઢી જે નામે ચાલે છે એ પેઢીના નામે તમે કોઈ વ્યક્તિ પાસેથી દેવું લીધેલું છે. હવે તમારી પેઢી છે એ સતત ખોટમાં જાય છે, એના કારણે તમે એ દેવું ચૂકવવા સક્ષમ નથી, એટલે કે તમારી પેઢી એ દેવું ચૂકવવા સક્ષમ નથી. તો ત્યારે લેણદારો છે તમારી સામે દાવો માંડે છે કે ભાઈ અમને અમારા રૂપિયા પાછા આપો. તો ત્યારે આ પેઢી જ્યારે દેવું ચૂકવવાની ક્ષમતા નથી ધરાવતી તો એ પેઢીનો જે માલિક છે એણે પોતાની જે અંગત મિલકતો છે, એટલે કે માની લો કે પોતાના નામનું અંગત મકાન હોય, કાર હોય કે બીજી જે કોઈ પણ મિલકત છે એ વેચી અને આ જે પેઢીનું દેવું છે એને ચૂકવવું પડે. આ રીતે જે પોતાની અંગત મિલકતો ચૂકવીને પણ વેચીને પણ દેવું ચૂકવવું પડે એને કહેવામાં આવે છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે માલિકની અંગત મિલકતો ઉપર લેણદારો દાવો માંડી શકે છે, એટલે કે તમારી મિલકતો વેચીને પણ તમારે એને નાણાં ચૂકવવા પડે છે. બીજી રીતે કહી શકાય કે માલિકને જો ધંધામાં ખોટ જાય અથવા ધંધાનું દેવું વધતું જાય અને ધંધાની મિલકતો તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય, એટલે કે માની લો કે તમે દુકાન વસાવેલી હોય અને હવે તમારા ધંધામાં ખોટ જાય છે, તમે દુકાન વેચી અને દેવું ચૂકવો છો પણ છતાં પણ તમારું દેવું ચૂકવાતું નથી, એટલે ધંધાની મિલકતો વેચીને પણ દેવું ચૂકવો છો અને છતાં પણ એ રકમ ચૂકવાતી નથી, તો પોતાની અંગત મિલકતોમાંથી વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવવાની જવાબદારી રહે છે. છઠ્ઠું છે રહસ્યોની જાળવણી. હવે વૈયક્તિક માલિકીમાં માલિક પણ પોતે જ હોય છે, સંચાલક પણ પોતે જ હોય છે, વ્યવસ્થા કરનાર પણ પોતે જ હોય છે, એટલે પોતે જ માલિક હોવાથી તે પોતાના ધંધાના જે રહસ્યો છે એની ગુપ્તતા એટલે કે રહસ્યને બીજા કોઈને જણાવી દેતા નથી, એટલે કે રહસ્યની ગુપ્તતા જાળવી શકાય છે. સાતમું છે અંગત
સંપદ હવે માલિક છે એ પોતે જ વેપારના તમામે તમામ કાર્યો કરતા હોય છે, એના કારણે ખરીદ વેચાણ દરમિયાન એ ગ્રાહકો સાથે સીધા જ સંપર્કમાં આવે છે. એટલે કે ગ્રાહકને કેવી ટેવ છે, કઈ વસ્તુની માંગ વધારે છે, કઈ વસ્તુની જરૂરિયાત છે, એની અભિરુચિ એટલે કે એની પસંદગી કઈ વસ્તુમાં છે એ પોતે જાણી અને એમાં ધ્યાન આપી એટલે કે પોતાની વસ્તુમાં ફેરફાર કરી અને ગ્રાહકોને વધુ પડતો સંતોષ આપી શકે છે. અને લાસ્ટ છે છેલ્લું માલિકી અને સંચાલનનું ઐક્ય. તો કે વૈયક્તિક માલિકીનો ધંધો જે એને કહેવાય કે જેમાં એક જ વ્યક્તિ દ્વારા તમામે તમામ ધંધાકીય પ્રક્રિયા થતી હોય, એટલે કે માલિક પણ પોતે હોય અને સંચાલન પણ પોતે જ કરતું હોય. એટલે કે વૈયક્તિક માલિકીનું એક લક્ષણ એ છે કે માલિકી અને સંચાલન બંને એક જ વ્યક્તિ દ્વારા થાય છે. એટલે કે વૈયક્તિક માલિકીમાં જે માલિક હોય છે તે જ સંચાલક હોય છે. આથી માલિક અને સંચાલનનું ઐક્ય હોય છે. બીજી કેટલીક ધંધાદારી સંસ્થાઓમાં માલિક અને સંચાલન જુદા જુદા હોય છે, જે આપણે આના પછીના લેક્ચરમાં બીજા સ્વરૂપ પણ શું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અસ્તુ.